ગુજરાતની અંદર અવારનવાર આદિવાસી સમાજના લોકો અને એમની સાથે દલિત સમાજના લોકો સાથે અત્યાચાર થતો હોય તેવા કિસ્સા આપણા ગુજરાતમાં બનતા આવ્યા છે. અને આ બંને સમાજને ન્યાય અપાવવા માટે હંમેશા કોંગ્રેસના જે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી અને એમની સાથે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાનમાં આવતા હોય છે. જ્યારે ફરી એક વખત મહીસાગરની અંદર જે ઘટના બની, નેહા કુમારીએ જે દલિત સમાજ વિરોધી પોતાની ટિપ્પણી સામે રાખી અને જે ઓડિયો અને વિડીયો વાયરલ થયા હતા તેમને લઈને ક્યાંક જે જિગ્નેશ મેવાણી છે તે ગુસ્સામાં જોવા મળ્યા અને તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દીધી. કારણ કે આવતીકાલે આ કાર્યક્રમ છે અને આ જ કાર્યક્રમની અંદર હવે એ જોવાનું છે કે ભાજપે પોતાની રણનીતિ શું ઘડી છે. કારણ કે જો બધા જ લોકો જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જાય તો જે આંદોલન થઈ રહ્યું છે તેમનો પ્રતિસાદ કંઈક અલગ આવે, એટલે ભાજપે પણ પોતાના બચાવના બધા જ રસ્તા અત્યારે ખોલી નાખ્યા છે. હવે જે ભાજપ પોતાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે અને કોંગ્રેસ પોતાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે તેમને લઈને લોકોને શું ફાયદો થવાનો છે તેમની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આવતીકાલે જિગ્નેશ મેવાણી અને એમની સાથે આદિવાસી જેટલા નેતાઓ છે, ચેતર વસાવા છે કે અનંત પટેલ છે, આ બધા જ નેતાઓ એક સાથે ભેગા થવાના છે અને બધા જ લોકો આંદોલન કરવાના છે. મહીસાગરના જે કલેક્ટર નેહા કુમારીએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી, ન બોલવાના શબ્દ બોલ્યા હતા તેમને લઈને ક્યાંક જિગ્નેશ મેવાણી છે તે લાલઘૂમ જોવા મળ્યા હતા. એટલે ક્યાંક હવે નક્કી હતું કે આ વખતે પણ જિગ્નેશ મેવાણી છે તે આ દલિત સમાજના લોકોને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવવાના છે અને આવ્યા પણ ખરા. કારણ કે આવતીકાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કલેક્ટર કચેરીને ઘેરાવની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે આપણે જોયું હતું ગાંધીનગરની અંદર જે રાજકુમાર પાંડિયન છે તેમણે જે રીતે શબ્દ બોલ્યા હતા જિગ્નેશ મેવાણીને, પણ તેમણે ટી શર્ટ મુદ્દે જે મુદ્દો આખો ગુંજ્યો હતો તેમને લઈને તેઓ મેદાનમાં આવ્યા હતા અને આખા સમાજને સાથે રાખીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકુમાર પાંડ્યને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી હતી. હવે જ્યારે આવો જ મુદ્દો મહીસાગરની અંદર ઉઠ્યો, એટલે કે નેહા કુમારીએ જે અભદ્ર ભાષામાં દલિત સમાજ વિરોધી ટિપ્પણી કરી હતી તેમને લઈને ક્યાંક એવું લાગતું હતું કે જ્યાં જિગ્નેશ મેવાણી છે તે આ વખતે પણ આંદોલનના સૂર છેડવાના છે અને બન્યું પણ એવું. હવે તેઓ અત્યારે મહીસાગરની અંદર ધામા નાખીને બેઠા છે. મહીસાગર જિલ્લાની અંદર તેઓ બધા જ લોકોને ભેગા કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. આદિવાસી નેતાઓ પણ અહીંયા આવવાના છે અને આ બધા જ ભેગા મળી અને જે IAS નેહા કુમારી છે તેમને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરવાના છે. અવારનવાર સસ્પેન્ડની વાત તો સામે આવી છે, પરંતુ એમની સાથે આવતીકાલે એક જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બધા જ લોકોને સાથે રાખવામાં પણ આવ્યા છે અને હવે અહીંયા વાત એ છે કે જો તમામ લોકો આ બધું સમજી અને જિગ્નેશ મેવાણીના સમર્થનમાં જશે તો બધા જ લોકોને છૂટા નહીં પાડી શકીએ. એટલે ભાજપે પણ પોતાની રણનીતિ ઘડી છે, ભાજપે પણ પોતાનો એક કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમ અહીંયા છે આદિવાસી ઉત્કર્ષ કાર્યક્રમ. આ કાર્યક્રમની અંદર અનેક આદિવાસી જે સમાજના લોકો છે તેમને અનેક યોજનાઓનો લાભ આપવાની વાત છે. એટલે અહીંયા સવાલ ફરી અને એ જ થાય છે કે સારું થયું કે નેહા કુમારીએ આ જે શબ્દ છે તે બોલ્યા. જો આ બોલ્યા એટલે આંદોલન થયું અને જો આંદોલન થયું તેમના થકી ભાજપને એવું લાગ્યું કે હવે આપણે આદિવાસી સમાજને એક થવાનું છે, એક કરવાનો છે. એટલે તેમણે પોતાની એક યોજના બહાર પાડી, એક કાર્યક્રમ બહાર પાડ્યો અને આ જ કાર્યક્રમની અંદર તેઓ હવે બધા જ આદિવાસી સમાજના લોકોને અનેક યોજનાઓનો લાભ આપવાના છે. એટલે અહીંયા એક વાત એ નીકળે છે કે જિગ્નેશ મેવાણી ભલે આંદોલન કરતા હોય પરંતુ અહીંયા આ વખતે મહીસાગર જિલ્લાની અંદર એક જે આદિજાતિ ઉત્કર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમની અંદર આખી જે લીડ સોંપવામાં આવી છે જે કુબેર ડિંડોર, કારણ કે પોતે પણ આદિવાસી નેતા છે. એટલે હવે એ જોવાનું છે કે આ બંનેની કાર્યક્રમ જ્યારે યોજાવા જશે ત્યારે લોકોને શું ફાયદો થવાનો છે. કારણ કે જિગ્નેશ મેવાણીએ તો હુંકાર કરી દીધો છે કે અમને ભલે રેલીની પરમિશન ન મળી હોય તેમ છતાં અમે અહીંયા આંદોલન કરવાના છીએ. અમે ઉગ્ર રજૂઆત સાથે IAS નેહા કુમારી છે તેમને સસ્પેન્ડની માંગણી કરવાના છીએ. પરંતુ જ્યારે આ બધી જ વાત થઈ રહી હતી ત્યારે હવે એ જોવાનું છે કે ભાજપે પોતાની જે રણનીતિ ઘડી છે, લોકોને પોતાની તરફ આકર્ષવા માટેની જે આ કાર્યક્રમ રાખ્યો છે હવે એ જોવાનું છે કે અનેક યોજનાઓ તે બહાર લાવે છે. આદિવાસી જે સમાજના લોકો છે તેમના ઉત્થાન માટે એટલે કે તેમના વિકાસ માટે કેવી કેવી યોજનાઓ લાવે છે તે પણ જોવાનું છે. ખાસ કરીને જ્યારે આ વાત કરવામાં આવી કે આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહીસાગર કલેક્ટર જે IAS નેહા કુમારી છે
તેમના વિરોધમાં આવતીકાલે લગભગ જિગ્નેશ મેવાણી હશે, એમની સાથે કોંગ્રેસના નેતાઓ હશે, આદિવાસી નેતાઓ હશે, કારણ કે ચેતર વસાવાએ પણ કાલે કહી દીધું હતું કે તેઓ પણ આ કાર્યક્રમમાં જવાના છે. અને જ્યારે આ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી તે પહેલાં જ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એટલે કે એસસી એસટી આયોગે ડીજીપીના બાબતે નોટિસ પણ મોકલી હતી અને આગામી 15 દિવસની અંદર સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો હતો. એટલે ક્યાંક અહીંયા સરકાર નબળી પડી છે અને નબળી પડી છે તેમના થકી એવું લાગે છે કે હવે ક્યાંક સરકારના વળતા પાણી પણ આવ્યા છે. હવે ન્યાયકુમારીએ જે આ ટિપ્પણી કરી હતી તેમના વિરુદ્ધની હવે તપાસ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ જિગ્નેશ મેવાણીને આ કાર્યક્રમ ન કરવા માટે પણ ભાજપે અનેક સોગઠા ગોઠવ્યા હતા, પરંતુ ક્યાં કામયાબ તેઓ ન થયા હોય. અને હવે એ જોવાનું છે કે જે આ રણનીતિ ઘડી છે, જે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, અને જે રીતે ચેતર વસાવા પણ કહી રહ્યા હતા કે અમે કોઈ લોકોને 500 રૂપિયા નથી આપવાના, અમે કોઈ જ લોકોને એક ટાઈમ જમવાનું પણ નથી આપવાના, પરંતુ તેમ છતાં અમે લોકોના જે અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે તેમને ન્યાય અપાવવા માટે મેદાનમાં છીએ, એટલે અમે એ પણ જોશું કે અમારી સાથે કેટલા લોકો આવે, કારણ કે અહીંયા જે કાર્યક્રમ છે તેમાં લોકોને જમવાનું પણ મળવાનું છે, જે કોઈ લોકો જે પણ ગામથી આવે છે તેમને લેવા મૂકવાની પણ વ્યવસ્થા સરકારે કરી છે, આમની સાથે પૈસા આપવાની પણ વાત છે. એટલે હવે એ જોવાનું છે કે કેટલા લોકો મહીસાગર જિલ્લાના જિગ્નેશ મેવાણી તરફ જાય છે અને કેટલા લોકો છે તે ભાજપ તરફ જાય છે. અને અહીંયા ચેતર વસાવા એવું પણ કહેતા હતા કે ભાજપે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે, બટોગે તો કટોગેની નીતિ અહીંયા અપનાવી છે. એટલે ક્યાંક લોકોને અને કોંગ્રેસને એવું બતાવવા માટે ને ખાસ કરીને જિગ્નેશ મેવાણીને બતાવવા માટે આ કાર્યક્રમ કરી રહ્યા હોય, અને ખાસ આ કાર્યક્રમ આખો કુબેર ડિંડોર કરી રહ્યા છે. એટલે કુબેર ડિંડોર માટે પણ આ કાર્યક્રમ મહત્વનો છે કે લોકોને પોતાના તરફ ભેગા કરવા, ભાજપ તરફ ભેગા કરવા. હવે એ જોવાનું છે કે માફી તો માંગવામાં નથી આવી, અને હવે આ માફી તે કઈ રીતે નથી માંગતા તે પણ જોવાનું છે કે ભાજપનો પણ આમના ઉપર હાથ હોય કે માફી નથી જ માંગવાની. એટલે હવે સવાલ અહીંયા અનેક એ થઈ રહ્યા છે કે જો તે માફી માંગે તો આખો કાર્યક્રમ પૂરો થઈ જાય અને ક્યાંક જે લોકો ભાજપના કાર્યક્રમમાં આવવાના છે તે ન પણ આવે. એટલે અહીંયા હવે એવું લાગે છે કે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે કે અહીંયા કોણ મોટો, જિગ્નેશ મેવાણી કે પછી કુબેર ડિંડોર, કારણ કે કુબેર ડિંડોરને આખી લીડ આપવામાં આવી છે. એટલે એ જોવાનું છે કે કુબેર ડિંડોર ભાજપને અહીંયા સક્ષમ થતા બતાવે છે કે પછી જિગ્નેશ મેવાણી ખરેખર જે દલિત સમાજના લોકો, આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેમને ન્યાય અપાવવા માટે પોતાની જનમેદની ભેગી કરી રહ્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે નેહાકુમારી બોલ્યા અને જિગ્નેશ મેવાણીએ સીધી જ તેમની છે આ ભૂલ પકડી લીધી અને તેમણે આંદોલનનો હુંકાર કર્યો, પણ સવાલ એ છે કે શું સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં આવે, કારણ કે અહીંયા બધા પોતપોતાની રીતે તૈયારી કરીને બેઠા છે. પરંતુ આ બંને જ્યારે કાર્યક્રમ કરતા હોય, જિગ્નેશ મેવાણી કરતા હોય કે પછી ભાજપ કરતું હોય, પરંતુ આખરે અહીંયા ફાયદો લોકોને થવાનો છે. કોઈ પહેલો કાર્યક્રમ એવો હશે ગુજરાતની અંદર કે બે પક્ષ સામ સામે લડતા હશે અને ફાયદો આ વખતે જનતાને થવાનો છે, કારણ કે સરકાર અનેક લાખો કરોડોની યોજનાઓ અહીંયા આદિવાસી વિસ્તારના લોકોને આપશે. આ પહેલો કાર્યક્રમ ગુજરાતની અંદર એવો હશે કે જેમાં બે પક્ષ સામ સામે લડતા હશે અને ફાયદો લોકોને થતો હશે. એટલે અમે એવી પણ આશા રાખીએ છીએ કે જે યોજનાઓ બહાર પાડવામાં આવે એમાં ખરેખર આ બધા જ લોકોને ન્યાય મળે અને એમની સાથે જે યોજનાઓથી વંચિત છે તે પણ એમને યોજનાઓ મળે. સારી શાળા ન હોય તો શાળાની પણ અહીંયાથી જો યોજના આવશે તો સારી શાળામાં પણ તેમના બાળકો ભણી શકશે. રોડ રસ્તા પાકા બનવાના અનેક યોજનાઓ જ્યારે અહીંયા આવશે ત્યારે ખરેખર જો ભાજપ અહીંયા એ ઈચ્છતી હશે કે આદિવાસી લોકો છે તેમનું ઉત્થાન થાય, તેમનો વિકાસ થાય, અને એ માટે જો આ કાર્યક્રમ કરતી હશે તો એ પણ જોવાનું છે કે આ ફાયદા માટેનો પહેલો કાર્યક્રમ હશે, કારણ કે અહીંયા લોકોનું વિચારવામાં આવી રહ્યું છે. અને જો ભાજપ આ કાર્યક્રમ ન કરે તો ક્યાંક એવું લાગશે કે જિગ્નેશ મેવાણી છે તે અહીંયા ભાજપ કરતાં મોટો છે. એટલે સવાલ તો અહીંયા ઘણા બધા છે, પરંતુ છેલ્લે અહીંયા ભલું તો લોકોનું થઈ રહ્યું છે, એમાં અત્યારે બધા જ લોકો ખુશ છે. ત્યાંના મહીસાગર જિલ્લાના લોકો પણ ખુશ હશે, કારણ કે કોંગ્રેસ અને ભાજપ ભલે પોતપોતાની રીતે લડે પણ ક્યાંક ફાયદો અમને થઈ રહ્યો છે. જે રીતે અત્યારે જિગ્નેશ મેવાણી પોતાનો કાર્યક્રમ લઈને બેઠા છે કે કલેક્ટર કચેરીને ઘેરવાની છે, સસ્પેન્ડની માંગણી કરવાની છે, તો બીજી તરફ ભાજપ આ કાર્યક્રમ કરી રહ્યો છે અને એમાં ફાયદો લોકોને થઈ રહ્યો છે, આદિવાસી લોકોને, દલિત સમાજના લોકોને આ ફાયદો થઈ રહ્યો છે. તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.